તાલુકા જિલ્લા ગાંધીનગરના પોર ગામમાં જય બાબારી ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 દીકરીઓના લગ્ન યોજાયા હતા. દાતાશ્રીઓ દ્વારા સંપૂર્ણ ઘરવખરીઓ નવયુગલોને ભેટ સોગાદ રૂપે અર્પણ કરાઈ હતી, જેમાં ગુજરાતના સુપરસ્ટાર એવા શ્રી વિક્રમ ઠાકોર પણ જોડાયા હતા. સમિતિ દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું હતું, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. આપણી સાથે ગુજરાતના સુપરસ્ટાર એવા શ્રી વિક્રમ ઠાકોર હાજર છે, જે આ સમૂહ લગ્નોત્સવમાં પધાર્યા છે. વિક્રમભાઈ, શું પ્રેરણાથી આ સમૂહ લગ્નોત્સવનું આયોજન થઈ રહ્યું છે, કેવી પ્રેરણા મળી? પ્રેરણાની રીતે જોવા જઈએ તો અમારા છોટે વિક્રમ મને મળ્યા, મને વાત કરી કે આપણા ઠાકોર સમાજ માટે કંઈક કરીએ, સમૂહ લગ્ન જે અનાથ લોકો છે, જે ગરીબ લોકો આપણા સમાજના છે, એ લોકો માટે, એ લોકોના લગ્ન કરવા માટે પૈસા નહીં હોતા, તેમના માટે આપણે કંઈક કરવું છે. તો પછી વિક્રમે, છોટા વિક્રમે મને વાત કરી, તો પછી બધા કનુભાઈ ભુવાજી અમારા આ ભાઈ ભણાભાઈ બધા ભેગા થઈને અને આવું સરસ મજાનું મેં આયોજન કર્યું. શું શું આયોજન છે આખો દિવસ દરમિયાન? કેટલી દીકરીઓના લગ્ન છે? અને 21 વરઘોડિયા છે અમારા. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? છોટે વિક્રમ ઠાકોર. વિક્રમ સાહેબ, આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કઈ જગ્યાએ છે, પહેલા એની માહિતી આપો. ગામપોર, અડાલજપોર રોડ, ગાંધીનગર જિલ્લો, તાલુકો જિલ્લો ગાંધીનગર. શું? નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? કનુજી ઠાકોર, ગામ ઉગારસદ, તાલુકો જિલ્લો ગાંધીનગર. કનુભાઈ, આ શું શું તમે આયોજન કર્યું છે અને અહીંયા કેટલી દીકરીઓ ભણાવવા છે અને આખા દિવસની શું કાર્યક્રમની રૂપરેખા? સાહેબ, પહેલો કાર્યક્રમ એવો છે કે આ સમૂહ લગ્નની અંદર પહેલો ગણેશ સ્થાપના કરવામાં આવી, વરરાજાનો હોમયુ કરીને લાવવામાં આવશે, દીકરીઓને મંડપ મુહૂર્તમાં લાવવામાં આવશે. પહેલો જ કાર્યક્રમ જે લગ્નવિધિ અને શ્રી વિક્રમભાઈ ઠાકોર અમારા પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી મોટા વિક્રમ ઠાકોર, આ બધાનું આયોજન આખા દિવસનો એવો છે કે અહીંયા આવનાર જે ઠાકોર સમાજના આગેવાનોથી માંડીને દરેક એ આખા દિવસની જે કાર્યવાહી હશે એ પૂર્ણ વતી જોડી રહીને કરાવશે. કેટલી દીકરીઓના લગ્ન કરવાના? 21. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? નાગજીભાઈ ઠાકોર. નાગજીભાઈ, આ તમારી સમિતિનું નામ શું છે અને એના દ્વારા શું શું બીજા ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો વર્ષ દરમિયાન થાય છે? ઠાકોર સમાજ, જય બાબાજી ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ નામ છે. બીજા કામોમાં ગરીબ ઘરના બાળકો, નબળી પરિસ્થિતિના જે બાળકો, એમને પુસ્તકો, મતલબ ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે. સમાજના નાના મોટા દરેક કાર્યો પણ અમે અહીંયા કરીએ છીએ. નમસ્કાર સાહેબ, શું નામ છે? નમસ્કાર, મારું નામ ગોપાળજી ધુડાજી ઠાકોર. ગોપાળજી, આ સમગ્ર કાર્યક્રમની શું રૂપરેખા છે? સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તો એક આનંદિત છે. હું જેમને રમકડું કહું છું એવા મારા નાના ભાઈ કનુભાઈ ભુવા ઉંવારસદ, પછી વિક્રમ ઠાકોર અને મારા નાના ભાઈ છોટે વિક્રમ, આ બધાનું એક સપનું હતું કે અમારે અહીંયા મા બાપ વગરની 21 દીકરીઓને એક પણ રૂપિયો લીધા વગર એમનો લગ્ન કરવો છે અને એમને એવું બધું અમારે આપવું છે કે આજ સુધીમાં સમૂહ લગ્નો ન થયા હોય અને સમૂહ લગ્નો થયા છે એના કરતો એ બહુ સરસ. અને ખરેખર આજનું આયોજન તો અહીંયા ખરેખર સાક્ષાત રામાપીર ભગવાન ઉતર્યા છે, જોગણી માતા ઉંવારસદથી પણ અહીંયા પધાર્યા છે, એટલું ખૂબ સરસ આયોજન છે. રોડ ઉપરથી નીચે ઉતરતો જ આપણે પગ મૂકીએ અને તરત જ આપણને લાગે કે આપણે એક જીવતી જાગતી જગ્યામાં પગ મૂક્યો છે અને એક સ્વર્ગ જેવું અહીંયા આ સરસ મજાનું ધામ ઊભું થયું છે હાલમાં. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પ્રવીણ ઠાકોર, ગામ શેરદા, અને હું આ ગામનો ભાણો થાઉં છું. પ્રવીણભાઈ, શું મેસેજ આપવા માંગો છો આજના દિવસે? રામદેવ પીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોર મુકામે જ્યારે આ ભવ્ય સમલગ્નનું આયોજન થયું છે ત્યારે તેમાં દરેક સમાજ, પછી ગાયક કલાકાર મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. તેમાં દરેક ગામેથી સમૂહ લગ્ન માટે મુહૂર્તનું આયોજન ભેટ દ્વારા મળી છે. અમારા જ ગાયકના લોકોએ, શ્રમ દ્વારા પણ લોકોએ મહેનત કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. જે પણ દાતાઓએ સાથ અને સહકાર આપ્યો છે એમનું અમે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિક્રમજી ઠાકોર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સમૂહ લગ્નની
એક દાસ્તાન બની રહે, એક ઉદાહરણરૂપ બની રહે અને અમારા સમાજના જે કુરિવાજો છે તે દૂર થાય તેવા પ્રયત્નોની શરૂઆત આ પ્રથમ સમૂહલગ્ન દ્વારા કરવામાં આવી છે એવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ મિત્રોને પણ અમે આ ઠાકોર સમાજ વતી આભાર માનીએ છીએ. Thank you.
Thank you.